અબડાસા તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર થતા ડેમ તળાવો ઓગની જતા ખેડૂતો અને પશુપાલકોના હૈયા પુલકિત થઈ ઉઠેલ છે. અબડાસા તાલુકાના કોઠારા ગામે વરસાદનું આગમન થતા અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત અબડાસા તાલુકાના સિંધોડી ખાતે વરસાદી પાણી પુલિયા પરથી પસાર થતા તે વિસ્તારના લોકોને આવવા જવાની તકલીફ પડેલ હતી. અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોઠારા, સિંધોડી, વાંકુ વગેરે ગામોની મુલાકાત લઈ લોકોની હાલાકી નજરે જોયેલ હતી. લોકોને વેઠવી પડતી સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરવાની ખાતરી આપેલ હતી. આ અંગે શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે ઘણા ટાઈમથી અબડાસા વિસ્તાર સમગ્ર કચ્છ વરસાદની જે રાહ જોઈ રહ્યો હતો એ અત્યારે ભગવાનની દયા થઈ અને વરસાદ ખૂબ આવ્યો અને ખૂબ પબ્લિક બહુ રાજી છે. કારણ કે અત્યારે આ વિસ્તાર જે છે ખાસ ખેડૂત છે અને ખેડૂતને પાણી વગર 800 ફૂટ ઉપર બોર થઈ ગયા છે, એટલે પાણી છે 3000 TTS ઉપરનું, એટલે બીજું કાંઈ થાય નહીં. વરસાદ થાય તો જ ખેડૂતનું કાંઈક આજીવન વિકાસ હાલે, અને ખેડૂત જો હોય સજીવન તો માલધારીનું હાલે, મજૂરીનું હાલે અને વેપારીનું હાલે. તો આજે ખૂબ વરસાદ થયો, અબડાસા વિસ્તાર બહુ ખુશી છે. એના સાથે જે તંત્રની જે બેદરકારી છે ધ્યાન દેવામાં નથી આવ્યું. અત્યારે જ આપણે ખાસ લાલાપુડિયા આ રસ્તો કહેવાય તો એનામાં આટલું આટલું પાણી ભેટથી ઉપર ગયું છે. અત્યારે કંઈક જવા જેવું છે, એનાથી આગળ બીજી પાપડી છે. અત્યારે બે ગામનો સંપર્ક બંધ છે. કોઈ નિશાળના છોકરા જવું હોય, કોઈ પશુધન પાછું આવે કે મેડિકલ, કોઈ પણ આવી જઈ નથી શકતું. તો ખાસ લાલાપુડિયાના વચ્ચે બે પુલિયાની જરૂર છે. એવી જ રીતે અત્યારે અમે આપણે સિંધોડી ગામમાં જઈ ગયા, અહીંયા પણ ખાસ પુલિયાની જરૂર છે. અહીંયા કને આજ મરણ થઈ ગયું હતું કાલે, તો એ લોકોને બહુ તકલીફ, ફરી ફરીને સમસાને ગયા છે, એનામાં પણ પુલિયાની જરૂર છે. એવી જ રીતે અત્યારે કોઠારા ગામમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે. રાજાશાહીના વખતમાં સિંગલ પુલિયો છે. રાજાશાહીના વખતમાં આપણે કેમ કહી શકીએ કે ચૂનાનો અને ઘૂઘરનો ચણેલો પુલિયો છે, એ પુલિયો આજ પડી ગયો છે. એના કારણે ગામમાં પાણી ભરાઈ ગયું છે, આખામાં દુકાનોમાં ઘરોમાં પાણી ભરેલું છે. અત્યારે પબ્લિક બહુ પરેશાન છે. એના સિવાય કોઠારા ગામમાં જે એક વિભાગ છે એનામાં પણ પાણી ભરાયેલું છે, એમાં પૂર સંરક્ષણ દિવાલની જરૂર છે, પુલિયાની જરૂર છે. ને એવી જ રીતે આપણે મોથારા ગામમાં એનામાં પણ પાણી અમુક ભરેલા છે, તળાવના ઓગણની જરૂર છે. વાંકુ ગામમાં તળાવનું ઓગણ જે છે એ કરવાનું ખાસ જરૂર છે, એના લીધે પાણી નુકસાન કરે છે. એવી રીતે રાતા તળાવે જ્યાં ગયા હતા આપણે, અત્યારે જે 12000 ડોરાની સેવા કરી રહ્યા છે, તો એનામાં પણ અમુક જે વસ્તુની જરૂર છે એ સરકારથી પૈસા ખૂબ વાપરે છે. આ વખતે પશુધન માટે ખૂબ સરકારે આપ્યું, પણ આ નાના નાના કામના રીતે રાતના કોઈ, આ જે હું ઊભો છું એ ફોરેસ્ટ વિસ્તાર છે, તો ફોરેસ્ટના લાખો કરોડો રૂપિયા વાપરે છે, પણ જ્યાં જોઈએ અહીંયા વાપરાતા નથી. આ એક સારો એવો પોઈન્ટ છે. તો એ દર વખતે તૂટી જાય છે, એનામાં ખરેખર સાચી સર્વે કરી, ઓગન ઊંચું છે કે પારનું કામ બરાબર નથી થતું, એનું સર્વે થઈ અને ખાસ ઇનોવેશન ડેમ બને તો પબ્લિકને ઉપયોગ થાય અને હેરાનગતિ ન થાય. તો આના માટે આજ તમામ અબડાસા વિસ્તારની અમે મુલાકાત લઈ રહ્યા છીએ. જે જે ગામની જે રજૂઆત છે, ઇલેક્ટ્રિક થાંભલાઓ જ્યારે મેન્ટેનન્સ કરવાનું હોય, લાઇટ ની આપણે ચોમાસા પહેલાં ત્યારે જી બી કરતી નથી અને અત્યારે ખોટી ખોટી દોડમદોડ કરે અને ગામમાં આજ બે દિવસથી લાઇટ નથી. તો આના માટે પણ જે રજૂઆત કરવાની કરી છે અને બધે મુલાકાત લીધી છે અને જે જે પબ્લિકના પ્રશ્નો છે, અત્યારે એકદમ ઠંડી છે, આ વરસાદ પડ્યો એના લીધે, તો એક સાથે સાથે જે અત્યારે વાળાવાળા જે દાતાઓ છે જે પશુધન માટે, એ લોકોને ખાસ વિનંતી કરું છું કે સરકારશ્રીનો એવો નિયમ છે અને સરકારે ખૂબ આપ્યું તો 70-70 રૂપિયા સબસિડી આપી, 35 રૂપિયા આપી, તો આ જે પશુધનવાળા જે વાળાવાળા હતા, દાતાઓ હતા, એને એવી વિનંતી કરું છું કે 2-3 દિવસ દૂરથી હવે તમે એમને થોડો ઘણો ઘાસ ચરો કે દાણખાણ આપજો ત્યાં સુધી ઘાસ ઊકી આવે, કારણ કે વરસાદ ક્યાં ભેગું ઘાસ થતું નથી. તો તમે દાતાઓ જે છે 2-3 દિવસ સુધી એને સહયોગ આપજો તો ત્યાં સુધી 2-4 દિવસમાં ઘાસ થઈ જાય, તો બધાને સુખદ કાર્ય થઈ. બાકી વરસાદની આપણે આશાથી ભગવાને દયા કરી, એટલે ખૂબ ખૂબ બધો આખો વિસ્તાર રાજી છે અને અમે પણ રાજી છીએ.